ધાનેરા મિશ્ર શાળા નંબર 2 માં ડીસા નવજીવન કોલેજની તાલીમાર્થી બહેનો દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનનો કાર્યક્રમ યોજ્યો. ધાનેરા તાલુકા મિશ્ર શાળા નંબર 2 સ્કૂલ ખૂબ જ જૂની અને જાણીતી કન્યા શાળામાં ડીસાની નવજીવન બીએડ કોલેજની વિદ્યાર્થીની તાલીમાર્થી બહેનો તરીકે ઇન્ટર્નશીપ માટેની તૈયારી કરવા મિશ્ર શાળા નંબર 2 માં બાળકોને ભણાવી રહી છે. આ તાલીમાર્થી બહેનોએ આજે શાળામાં પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનને પ્રોત્સાહન આપવા સુંદર મજાનો કાર્યક્રમ યોજી બાળકોને પ્લાસ્ટિકથી થતી આડઅસરો અને કાગળમાંથી થેલીઓ, જબલાઓ તેમજ અન્ય ઉપયોગી વસ્તુઓ કેવી રીતે બનાવી શકાય તેની તાલીમ અને સમજણ આપી હતી. આ કાર્યક્રમને શાળાના આચાર્ય યોગેશકુમાર ઠાકોર દ્વારા રિબિન કાપીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકો, ડીસા નવજીવન કોલેજની તાલીમાર્થી બહેનો પાયલબેન ઠાકોર, દિવ્યાબેન પુરોહિત, શિલ્પાબેન ચૌધરી, સિમરનબાનુ પઠાણે તમામ વિદ્યાર્થીઓને કાગળમાંથી થેલીઓ, જબલાઓ, કાગળની બેગ, કાગળના ફૂલો, કાગળના બાસ્કેટ, ચિત્રો વગેરે કેવી રીતે બનાવવા તે શીખવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં શાળાના બાળકોએ ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંતમાં કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર આચાર્ય, તમામ શિક્ષકો તેમજ બાળકોનો ડીસા નવજીવન કોલેજની તાલીમાર્થી બહેનોએ આભાર વ્યક્ત કર્યો હતો. આજે રોજ ધાનેરા મિશ્ર શાળા નંબર 2 ની અંદર નવજીવન બીએડ કોલેજ ડીસા તરફથી જે 4 તાલીમાર્થી બહેનોએ અમારી શાળાની અંદર પ્લાસ્ટિક મુક્ત ભારત અંતર્ગત ખૂબ સરસ કાર્યક્રમ કર્યો, તમામ બાળકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો તેમજ તેના બદલે કાપડ કે કાગળનો ઉપયોગ કરી અને જીવનમાં લાવવા માટે ખૂબ જ ઉત્કૃષ્ટતાથી સમજાવવામાં આવ્યા. અને ખરેખર આ 4 તાલીમાર્થી બહેનોએ ખૂબ ઉત્કૃષ્ટ કામ કર્યું છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું. જય નમસ્કાર. આજે અમે શ્રી ધાનેરા મિશ્ર શાળા નંબર 2 ની અંદર પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન વિશે કાર્યક્રમ કર્યો. તેની અંદર અમે નકામાં કાગળની થેલીઓ બનાવી અને વિદ્યાર્થીઓને પરિપૂર્ણ રીતે સમજાવ્યું કે આપણે પ્લાસ્ટિકનો ઓછો યુઝ કરી અને જે નકામી થેલી અથવા છાપા કાગળ ચોપડી છે જે કાગળની એની અંદરથી કઈ રીતે બેગ બનાવવી અને આપણો જે આપણો ઘરથી શરૂઆત કરી અને આપણા દેશને કઈ રીતે પ્લાસ્ટિક મુક્ત બનાવવું એના વિશે માહિતી આપી. અત્યારે સારો કાર્યક્રમ હતો પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન આના વિશે તારે કઈ કેવું છે? તો શ્રી ધાનેરા મિશ્ર શાળા નંબર 2 માં ડીસા કોલેજના તાલીમાર્થીય શિક્ષિકાએ અહીંયા ધાનેરા મિશ્ર શાળા નંબર 2 માં પ્લાસ્ટિક મુક્ત અભિયાનનું યોજના આયોજન કર્યું છે. તેમાં અમને શીખડાવવામાં આવ્યું છે કે વગર કામના પેપરમાંથી બેગ કેવી રીતે બનાવવાની, કેવી રીતના પ્લાસ્ટિક બંધ કરવું, તે પેપરની બેગો બનાવી અને આપણે જ્યારે પણ બજારે જઈએ વસ્તુ લેવા ત્યારે આપણે ઘરથી પેપરની બેગો અથવા તો કાપડની બેગો લઈ જવી તેવા તેના વિશે સમજાવી વસ્તુ. નવજીવન બીએડ કોલેજમાં તાલીમાર્થીઓ અમે પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનમાં એ શાળામાં અમે આયોજન કર્યું કે વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો જોઈએ અને કાગળનો ઉપયોગ વધારે કરવો જોઈએ જેથી તે જમીનનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ જે થાય છે તે ઓછું કરી શકીએ અને બને તેટલું કપડાની થેલી અને કાગળનો ઉપયોગ વધારે કરવો જોઈએ. નમસ્કાર. અમે શ્રી નવજીવન બીએડ કોલેજની 4 તાલીમાર્થી અહીંયા ધાનેરા મિશ્ર શાળા નંબર 2 માં ઇન્ટર્નશીપ માટે આવેલ છીએ.
ત્યારે આજે અમે પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન વિશે એક કાર્યક્રમ નાનકડો કાર્યક્રમ રખાવવા આવ્યો. આમાં અમે બાળકોને તેમજ પૂરા ધાનેરા અને બધા દેશમાં આમ જાગૃત કરવા માંગીએ છીએ. બને ત્યાં સુધી આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં અને બને ત્યાં સુધી આપણે કાગળનો જ ઉપયોગ કરવો. અને આ કાર્યક્રમમાં અમને શાળાના આચાર્યશ્રી તેમજ બધા ઇષ્ટ મિત્રો સાથે મળીને અમને બહુ સહકાર આપ્યો.